મહારાષ્ટ્રમાં હિન્દુ જન આક્રોશ મોરચાની ઉપરાછાપરી રેલીઓ દ્વારા ઉગ્ર હિન્દુત્વનો માહોલ પેદા કરાઈ રહ્યો હોવાથી કોંગ્રેસ એનસીપી અને શિવસેના ચિંતામાં છે હિન્દુ જન આક્રોશ મોરચાએ ગયા વર્ષે નવેમ્બરથી અત્યાર સુધીમાં આખા મહારાષ્ટ્રમાં પચાસ થી વધારે રેલીઓનું આયોજન કર્યું છે શું કહે છે રેલીઓનું રાજ રમત જોઈએ અહેવાલમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે નવો ચીલો ચિતરતો જોવા મળી રહ્યો છે અને તે એટલે કે રેલીઓની રાજનમત હિન્દુ જન આક્રોશ મોરચાએ રાજ્યના તમામ છત્રીસ જિલ્લાઓમાં રેલીઓ યોજીને મુસ્લિમો વિરોધી માહોલ પેદા કરવાનું અભિયાન આદર્યું છે આ અભિયાન ભાજપના લાભાર્થે કરાઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ભાજપનો દાવો છે કે આ રેલીઓ હિન્દુત્વ અને સંઘ સંગઠનોને એકઠા કરીને બનાવાયેલા સંગઠન સકળ હિન્દુ સમાજ યોજી રહ્યો છે જોકે બધા કાર્યક્રમોમાં ભાજપ નેતા સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ અચૂક હાજર હોય છે ભાજપના તેલંગણાના ધારાસભ્ય ટી રાજાસિંહ તથા કાલીચરણ મહારાજની પણ હાજરી હોય છે રેલીમાં મુસ્લિમો દ્વારા કરાતી લેન્ડ જીહાદ લવજિહાદ અને બળજબરીથી કરાતા ધર્માંતરણને મુદ્દે ઉગ્ર પ્રવચનો થાય છે અને છેવટે મુસ્લિમ સમુદાયના આર્થિક બહિષ્કારની હાકલ કરાય છે આ પ્રકારની રેલીથી ક્યાંક બહુમતી વધારવા પ્રયાસ કરાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી